ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ આપણું આઠમું ચેપ્ટર છે એ તો કેમાં તો કે શ્વાપોથીમાં પૂરીશું તો ચાલો જોઈએ એમાં પહેલો જ પ્રશ્ન શું આપેલો છે તો પહેલો આપણે વિકલ્પ આપેલો છે તો એમાં સિંહની વાત કરવામાં આવી છે કહ સિંહ ભાર્યા વધ કરો કે કોણે સિંહની પત્ની વધ એટલે કોણે મારી નાખી હતી તો આપણે બધાને ખબર છે કે એમાં કોણે છે એ સિંહની પત્નીને મારી નાખી દીધી તો એમાં આવશે મકર એટલે મગરે છે એ સિંહની પત્નીને મારી નાખી દીધી તો જવાબ આવશે સિંહ એના પછી બીજું જોઈએ વાટિકાયામ વૃક્ષસ્ય અધસ્ત માત્ર માત્રમાળા મહોદય કી અપશ્યત કે વાટિકા એટલે વાડીમાં ઝાડ નીચે બેસીને માત્રમાળા છે એ દરરોજ શું જોતો હતો તો ત્યાં બેસીને એ રોજ શું જોતો હતો તો કે નદી જલમ કે રોજ રોજનિયા બેસીને નદીનું પાણી છે એ જોતો હતો એમાં જવાબ આવશે ડી એના પછી દુઃખીત સિંહ કુત્ર અતિષ્ઠ કે દુઃખી થયેલો સિંહ કે ક્યાં ગયો ક્યાં રહ્યો એ રીતે તો એ ક્યાં પછી દુઃખી થઈ ગયો કે જ્યારે એની પત્ની મરી ગઈ તો એ ક્યાં ગયો હતો કે તે ત્યાંને ત્યાં નધ તટ એવો કે ત્યાં ને ત્યાં તે સ્થિર રહ્યો ન્યા કેટલા દિવસ સુધી બેઠો રહ્યો હતો ને તો એમાં જવાબ આવશે સી એના પછી ચોથું જોઈએ મકર કદા નધા તટ સમીપાગત હતી કે મગર છે કેટલા દિવસે પછી નદી કિનારે આવી તો એમાં શું કે ચતુરા દિનાંત અંતરમ કે ચાર દિવસ પછી છે મગર છે ક્યાં તો કે નદી કિનારે આવે છે કે ત્યાં સુધી સિંહ છે ન્યાને ન્યાયની રાહ જોઈને બેઠો હતો એમાં જવાબ આવશે બી પછી પાંચમું છે કયો મધ્ય ઘોર યુદ્ધ અભાવત કે કોની વચ્ચે યુદ્ધ થયું હતું કે ભયંકર યુદ્ધ થયું હતું તો કેની બેની વચ્ચે સિંહ્ય મકરસ્ય ચ મધ્ય કે સિંહ અને મગરની વચ્ચે છે શું તો કે યુદ્ધ થયું હતું એમાં જવાબ આવશે સિંહ એના પછીનું છઠ્ઠું જોઈએ ક્ષતિગ્રસ્ત્ય સિંહસ્ય સહાયાર્થ ક આગત ક્ષતિગ્રસ્ત એટલે ઈજા પામેલો સિંહ છે કે એની સહાય માટે મદદ માટે કોણ આવે છે તો કે માત્રમાલા નામ ગ્રામપતિ કે માત્રમાલા નામના ગામમાં રહેતો વ્યક્તિ છે એ શું તો કે સિંહની મદદ માટે આવે છે સાતમું જોઈએ માત્રમાલા કથમ ક્ષતિગ્રસ્ત્ય સિંહસ્ય સુશાંત કરોતી કે કઈ રીતે માત્રમાલાએ છે કે ઈજા પામેલા સિંહની સારવાર કઈ રીતે કરી હતી તો કે ઔષધાની આન્યતી કે શું તો કે એને ઔષધિઓ દ્વારા છે એને સાજો કર્યો હતો તો એમાં જવાબ આવશે સિંહ એના પછીનું આઠમો જોઈએ સિંહ સ્મશાન પુત્ર અગ્છત કે સિંહ છે એ માત્રમાલાના મૃત્યુ પછી સ્મશાન પછી ક્યાં વયોગ્યો તો હતો

કૃષિપલ ઇતિ પર્યાય શબ્દ કૃષિપલ એટલે એનો સમાનાર્થી શબ્દ શું થશે તો એમાં શું આવશે જવાબ સી કૃષિ ક ખેડૂત કે બેયનો અર્થ શું થાય છે ખેડૂત જ થાય છે એના પછીનો અગિયારમો જોઈએ ઘાયલ સિંહની સારવાર કોણ કરે છે હવે આપણે ગુજરાતીમાં પ્રશ્ન આવ્યો કે સિંહ ઘાયલ થયો તો એની સારવાર કોને કરી તો કે માત્ર માળા એ માત્રવાળા નામના ખેડૂતે છે શું તો કે એની સહાય કરી હતી એના પછીનો બારમો જોઈએ માત્રવાળાના અવસાન સમયે સિંહ ક્યાં જાય છે તો કે એમાં શું આવશે જવાબ એમાં ડી આવશે કે ક્યાં વયો જાય છે તો કે માત્રવાળાના અવસાન સમયે સિંહ ક્યાં જાય છે તો કે સ્મશાને જાય છે કે

અન્ય શબ્દ ઉપરથી આપણે ખબર પડી કે આ કયો કૃદંત છે તો કે વિદ્યાર્થ કૃદંત છે કે શબ્દના આધારે તું હોય તો આપણે ખબર પડી કે ક્રુદન તો આમાં પણ એવી જ રીતે કે અન્ય શબ્દ ઉપરથી ખબર પડે કે એ કયો પ્રકાર છે તો કે વિદ્યાર્થ કૃદંત છે કે આ રીતે આપણે શબ્દના આધારે જ ગોતવાના હોય છે કૃદંત જે આપણે આગળ સમજીશું હવે એના પછીનું જોઈએ અદભ્ય વર્તમાન રૂપેશ્ય ષષ્ટિ વિભક્તિ એક રૂપ કીમસ્તી કે અહીંયા આપેલામાંથી ષષ્ઠી વિભક્તિ એક રૂપ કયું છે તો મેં ઘણી વખત કીધું છે કે ષષ્ટિ વિભક્તિ માટે શું તો કે શ્ય લાગેલું હોય કે આપણે ઘણી વાર કહે છે નો ની નું ના તો એવો શું તો કે શ્ય પ્રત્યે લાગેલો હોય એના ઉપરથી ખબર પડે તો આમાં શું આવશે તો કે ત્ય તો એટલે આમાં જવાબ આવશે એ હવે એના પછીને આપણે ખાલી જગ્યા જોઈશું કે છે કતિપય વર્ષ પૂર્વ તશ્મિન ગ્રામ માત્રમાલા નામ એક કૃષિ વલ્લ આશી તકે કેટલા વર્ષો પહેલાં ગામમાં માત્રવાળા નામનો એક ખેડૂત રહેતો હતો આવી રીતે વાક્ય પૂર્ણ થશે એના પછીનો આપણે બીજી ખાલી જગ્યા સિંહ ખાલી જગ્યા સહ ન જલપારથ આગત છતી કે સિંહ છે કોની સાથે નદીનું પાણી પીવા આવે છે તો કે સ્વભાર્યા કે પોતાની પત્ની સાથે એ નદીનું પાણી પીવા માટે આવે છે એના પછી નો જોઈ ત્રીજી ખાલી જગ્યા માત્રાવાળા દુરહ ખાલી જગ્યા પશ્ય કે માત્રાવાળા દૂર એતત એટલે આ દ્રશ્ય જોયું કે શું કે મગર અને સિંહ વચ્ચે યુદ્ધ થયું સિંહ છે ન્યાં ન્યાં પડી ગયો કે એ બધું એને જોયું હતું ચોથી ખાલી જગ્યા જોઈએ કતિપયાંત દિનાંતર સિંહ સ્વસ્થ અભવત ખાલી જગ્યા તો તશ્ય મિત્ર અભવત કે કેટલા દિવસો પછી સિંહ છે શું સાજો થઈ ગયો અને પછી શું થયું તથા ચ તસ્ય મિત્ર કે તેથી શું તો એનો મિત્ર બની ગયો કે તે પછી એનો કેનો માત્રાવાળાનો મિત્ર બની ગયો કે એને સાજો કર્યો તો એટલે પાંચમી ખાલી જગ્યા જોઈએ મનુષ્ય એશ ખાલી જગ્યા મૈત્રી કતિપય વર્ષ પર્યાંત પ્રચલિત કે મનુષ્ય અને સિંહની આવી મિત્રતા કેટલા વર્ષો સુધી જાણીતી રહી કેવી મિત્રતા અદૃત્ય કે આપણે પહેલાં ક્યાંય ન હોય તેવી કે અવિ બંનેની મિત્રતા જોઈને શું તો કે કેટલા વર્ષો સુધી જાણીતી રહી એના પછીને જોઈએ અધાપી જનમ એતસ્ય સત્ય પ્રસંગ વિસ્મરણ કરતું ન તો શું કે આજે સુધી પણ લોકો આ સત્ય ઘટનાને ભૂલી શક્યા નથી એટલે ભૂલી શક્યા નથી હવે શું કરવાનું છે તો કે અનુલેખન કરવાનું કે આ જ ખાલી જગ્યા પાછી શું છે તો કે નીચે લખવાની રહેશે હવે એના પછી આપણે ત્રીજું જોઈએ ખરા ખોટા આપેલા છે તો એમાં જોઈએ શું છે તશ્મીન ગ્રામે માત્રવાલા નામ એક માલકર અસ્તી કે શું કે છે કે માત્રવાલા નામનો એક માલકર હતો તો કે એ તો ખેડૂત હતો ને તો એમાં આવશે ખોટું એના પછી નદા જલે સ્થિત મગર સિંહ મગરે સિંહની પત્નીને મારી નાખી તો એમાં શું આવશે તો કે હા મારી જ નાખી હતી ને તો એમાં આવશે સાચું પછી ન જોઈએ ચતવાર દિનાંતર અંતર મગર નદા તટ સમીપ આગત છતી કે ચાર દિવસ પછી મગર છે નદી કિનારે આવે છે તો એમાં શું આવશે તો કે એમાં આવશે સાચું એના પછી જોઈએ ઘોર યુદ્ધ મગર સિંહસ્ય વધ કરો કે બંને વચ્ચે શું તો કે ઘોર યુદ્ધ થયું અને એમાં સિંહનું વધ થયું હતું તો કે ખોટું મગર મરી ગઈ હતી ને સિંહ મર્યો નહોતો ઈજા થઈ હતી એને પણ સિંહ મર્યો નહોતો એટલે એમાં ખોટું આવશે મનુષ્ય અદ્વિતીય મૈતી કતિપયાને વર્ષ પ્રચલિત કે માણસના અને સિંહની અવિ અદ્વિતીય મૈત્રી છે એ કેટલા વર્ષો સુધી જાણીતી રહે તો એમાં શું આવશે સાચું આવશે પછી જોઈએ સ્મશાન એવો માત્રવાલા વનમ ગચ્છતી કે શું કે સ્મશાન પછી માત્રવાલા વનમ ગચ્છતી તો કે ખોટું સ્મશાન પછી કોણ તો કે સિંહવનમ ગચ્છતી કે સિંહ છે એ ક્યાં વયો ગયો હતો તો કે જંગલમાં વયો ગયો હતો એના પછીનું જોઈએ શું કે છે તો કે સાચો અર્થ શોધી તેની સામે શું કીધું છે એમાં આપણે કરવાનું તો કે આપણે શબ્દાર્થ કીધા છે કૃષિ વાટિકા તો એટલે શું થાય ખેતી ભાર્યા એટલે પત્ની સુશાંત એટલે સારવાર ક્ષતિગ્રસ્ત એટલે ઈજાગ્રસ્ત ઘાયલ થયેલો નિધનમ એટલે મરણ મૃત્યુ મકર એટલે મગર કૃષિવ એટલે ખેડૂત હવે એના પછી શું કીધું છે તો કે આપણે સમાનાર્થી કે એના જેવો બીજો શબ્દ કૃષિ વાટિકા તો શું થાય ક્ષેત્ર ભાર્યા તો જાયા એટલે પણ પત્ની થાય શીઘ્રમ ત્વરિતમ એટલે કૃષિ અંતરમ એટલે પશ્ચાત પછી બંનેનો અર્થ શું સરખો થતો હવે એના પછીનો છઠ્ઠો જોઈએ તો ઉદાહરણ બતાવ્યા પ્રમાણે ક્રિયાપદોના રૂપમાં પરિવર્તન કરો અને પાઠમાં તેનો ઉપયોગ ક્યાં થયો છે તે શોધીને લખો કે પાઠમાં આવતા શબ્દોને આધારે દ્રશ્ય તો અપશ્યત ગમ તો અગચ્છ ક્રૂ તો આપણે કઈ રીતે અ કરત્વ ભૂ તો અભૂત પત્ તો અપતમ વશ તો અવશત રક્ષત અરક્ષત ચલ તો અચલ ત કે આ રીતે આપણે ઘણા બધા શબ્દો છે એ પાઠમાં વાપરેલા છે કે આપણે આવા ક્રિયાપદો છે એ શું તો કે પાઠમાં આવેલા હતા તે છે એના પછીનું શું કહ્યું છે આપણે ઉદાહરણ અનુસાર આપેલા વાક્યમાં ફેરફાર કરીને ફરીથી લખો શું કીધું છે જો લખવાનું સિંહ સ્વ ભાર સ્વ જલપાર્થમ જલપારથામ ગચ્છતી કે સિંહ છે તેની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે જાય છે ગચ્છતી એટલે જવું હવે વાક્યમાં શું ફેરફાર કર્યો હતો કે સિંહ સ્વભાર્યા નદી તથા જલપારથામ આ ગચ્છતી એટલે આવી કે સિંહ અને તેની પત્ની છે એ પાણી પીવા માટે નદી કિનારે આવ્યા ગચ્છતી એટલે જવું આ ગચ્છતી એટલે આવવું થોડોક જ ફેરફાર કરવાનું કહ્યું છે ચાલો આપણે વાક્ય શું બનશે મકર સિંહ ભાર્યા વધ કરો મકર સિંહ વધ વધો એના પછી સિંહ નિષ્ફળ અભોધ કે સિંહ નિષ્ફળ કે સિંહ છે ગૃહ ક્ષેત્રમ ચ રક્ષતી સિંહ ગૃહમ ક્ષેત્રમ ચ અરક્ષતી મન પોરબંદર વસતિ તો શું બનશે મન પોરબંદર નગરે અવસત બાલ ચલચિત્ર પશ્યતી બાલ ચલચિત્ર અપશ્યતી હવે આપણે શું આપેલું છે આઠમો ક્વેશ્ચન તો કે આઠમો ક્વેશ્ચન છે એ આપણે સંસ્કૃતના ક્વેશ્ચન અને એના જવાબ પણ કેમાં લખવાના છે તો કે સંસ્કૃતમાં ચાલો પેલો પ્રશ્ન જોઈએ માત્રવા લાશ્ય ગ્રામસ્ય નામ કી અસ્તી કે માત્રવાલાના ગામનું નામ શું હતું તો કે પેલી શરૂઆતમાં જ આપણે આપેલું હતું માત્રમાલા ગ્રામસ્ય નામ મોટી મોણ પર કે મોટી મોણ પર હતું એના જોઈએ નદા તટે કશ્ય કૃષિ વાટિકા કે નદી કિનારે કોની વાડી છે નદા તટે માત્રમાલા નામ કૃષિ વલસ્ય કૃષિવાટિકા કે કોની તો કે માત્ર નામના ખેડૂતની વાડી છે એના પછીનો પ્રશ્ન જોઈએ એકદા સિંહ સ ભાર્યા સ

તો કે મગર છે અકરો સિંહની પત્નીને મારી નાખે છે પાંચમો પ્રશ્ન જોઈએ કહ શ્રદ્ધાંત કરોતી કે શું કે કોણ છે એ ઈજા પામેલા સિંહની સારવાર કરે છે તો એમાં જવાબ આવશે માત્રવાલા વાલા નામ કૃષિ ક્ષતિગ્રસ્ત્ય સિંહ શ્રદ્ધાંત અકરોતી કે માત્રવાળા નામનો ખેડૂત છે ઈજા પામેલા સિંહની સારવાર કરે છે એના પછીનો છઠ્ઠો પ્રશ્ન જોઈએ સિંહ ભાર્યા રક્ષણામ કિમ અકરોતી કે સિંહ છે પોતાની પત્નીને બચાવવા માટે શું કરે છે તો કેવો એમાં એને બચાવવા માટે શું રહ્યો તો કે એ નિષ્ફળ જાય છે કે કેટલું એની સાથે લડે છે પણ એ બચાવી શકતો નથી શું જવાબ થશે

તત્ સમય પર આગત છતું શીઘ્રંત મકર આક્રમણ કરોતી કે ચાર દિવસ પછી છે મગર છે એ નદી કિનારે પાણી પીવા માટે આવે છે ત્યારે શું તો કે સિંહ છે એને ઝડપથી શીઘ્ર માટે ઝડપથી મગર ઉપર આક્રમણ કરે છે કે ઝડપથી એને મારવાનું કરે છે હવે આપણે કહેવાતો કે ગુજરાતીમાં પ્રશ્ન આપેલા છે એની જવાબ પણ ગુજરાતીમાં લખીશું તો શું છે પેલો પ્રશ્ન જોઈએ સિંહ અને મગર વચ્ચેની ભયંકર લડાઈનું પરિણામ શું આવ્યું કે સિંહ અને મગરની લડાઈ વચ્ચે છેલ્લે પરિણામ શું આવ્યું તો કે મગર છે એ મરી ગયા સિંહ શું થઈ ગયો તો કે ઘાયલ થઈ ગયો કે એને પણ થોડી ઈજા થઈ હતી એના પછીનો પ્રશ્ન જોઈએ જ્યારે સિંહ સ્વસ્થ એટલે સાજો થયો ત્યારે તેણે શું કર્યું કે એ સાજો થઈ ગયો પછી શું કરવા લાગ્યો તો તે માત્રવાળાનો શું થઈ ગયો ખેડૂતનો દોસ્ત બન્યો કે એને સાજો કર્યો એટલે એને એમ થઈ ગયું કે ના આ માણસ છે પ્રમાણિત છે ને એની સાથે દોસ્તી થઈ ગઈ એના પછીને ત્રીજો પ્રશ્ન જોઈએ મનુષ્ય અને સિંહની મિત્રતા કેવી છે તો મનુષ્ય અને સિંહની મિત્રતા કેવી અજોડ કે આપણે ક્યાંય જોઈ ના હોય તેવી એના પછીનો પ્રશ્ન જોઈએ માત્રવાલાના અવસાન સમયે સિંહ કેવો થઈ ગયો અને તેને શું કર્યું કે માત્ર વાળા એક દિવસ મૃત્યુ પામ્યો ત્યારે સિંહ કેવો થઈ ગયો તો થઈ ગયો અને માત્ર વાળાની સ્મશાન ત્યારે પછી એની સાથે સ્મશાન યાત્રામાં પણ તે ગયો હતો હવે આપણે શું કીધું છે દસમો પ્રશ્ન તો કે એમાં આપણે શું કહ્યું છે કે ગુજરાતી આપેલું છે એનું સંસ્કૃત કરવાનું કીધું છે ચાલો જોઈએ શું છે પેલો પ્રશ્ન માત્રવાળા નામે એક ખેડૂત હતો તેનું સંસ્કૃત શું થશે માત્રવાળા નામાંક એક કૃષિ વલ્લ બીજું જોઈએ દુઃખી થયેલ સિંહ નદી કાંઠે જ બેસી રહ્યો દુઃખિત સિંહ નદા તતે સ્થિત કે દુઃખી થયેલો સિંહ ત્યાં બેસ્યો ત્રીજું જોઈએ તેમની વચ્ચે ભયંકર લડાઈ થઈ તો તયો મધ્યે ઘોર યુદ્ધમ અભ તેમની વચ્ચે ભયંકર લડાઈ થઈ તો બે ઘોરયુદ્ધમ એના પછીનું ચોથું જોઈએ પોળિયા ઓસળિયા લાવીને તેને સિંહની સારવાર કરી ઔષધાની આન્ય સ સિંહસ્ય સુશાંત અકૃતિ કે ઔષધિ લાવીને તેની સારવાર કરી પાંચમો જોઈએ ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નહીં તદાંતર કોપી જનત શિંહ અપશ્ચત હવેના પછીનો અગિયારમો પ્રશ્ન તો કે અગિયારમો પ્રશ્ન આપણે શું કહ્યો છે તો નીચે આપેલા વાક્યોને શું કીધું છે વાર્તામાં કે આપણે જે વાર્તા સમજી ગયા એના ક્રમમાં ગોઠવવાનું કીધું છે કે પહેલાં શું વાક્ય આવે છે પહેલું વાક્ય કયું આવશે એ ચાલો પહેલાં બધા જોઈએ શું છે સ્મશાને એ વનમ ગચ્છતી કે સ્મશાન યાત્રા પછી તે વનમાં વહી ગયો સ સતીગ્રસ્ત સિંહ સ સહાયાર્થ ત આગચ્છતી ઈજા પામેલા સિંહની સારવાર માટે આવ્યો નદા તત્તે માત્રમાલા કૃષિ વાટિકા અસ્તી નદી કિનારે માત્રવાલા નામની ખેડૂતની વાડી છે માત્રવાળા સ્વતંત્ર ભ્રમણ કરોતી કે માત્રવાળાની સાથે તે સ્થિત દુઃખી થયેલો સિંહ છે નદી કિનારે જ રહ્યો હવે આમાં પેલું વાક્ય શું આવશે તો કે પેલું જ વાક્ય કયું આવે તો કે નદા તતે વા કૃષિ વાટિકા હસ્તી તો શરૂઆત ક્યાં થાય તો કે માત્રવાળા નામના ખેડૂતની વાડી નદી કિનારે છે પછી વાક્ય શું આવશે દુઃખિત સિંહ નધા તતે સ્થિત દુઃખી થયેલો સિંહ છે એ નદી કિનારે જ રહ્યો એના પછીનું જે સ સતી ક્રશ સહાયર્થ તત્ર આગછત કે દુઃખી થયેલા સિંહની સારવાર માટે તે આવ્યો સહ માત્ર માલા કૃષિ સહ સ્વત સર્વત્ર ભ્રમણ કરોતી કે તે માત્રવાળા સાથે ખેતરમાં ને બધેય ફરવા લાગ્યો સ્મશાન એવા વનમ ગચ્છતી કે સ્મશાન પછી તે વનમાં વયો એના પછીનો બારમો પ્રશ્ન તો કે બારમો પ્રશ્ન છે આપણે શું તો કે ભાષાંતર કહ્યું છે તો જોઈએ શું થશે એકદા સહ પછી એક વખત તેને જોયું સિંહ સ્વ ભાર્યા સહ નદા જલપારથામ આગત હતી કે સિંહ અને તેની પત્ની સાથે નદી કિનારે પાણી પીવા માટે આવ્યા નદા જલ સ્થિત નદીમાં રહેલી મગર સિંહ ભાર્યા વધ કરો કે નદીમાં રહેલી મગર છે સિંહની પત્નીનો વધ કરી અને મારી નાખી સિંહ તશ્ય રક્ષણાર્થ પ્રયત્ન કરો સિંહ તેને બચાવવા માટે પ્રયત્ન કર્યો કિંતુ નિષ્ફળમ અભવત પરંતુ તે નિષ્ફળ ગયો એના પછીનો બીજો પેરેગ્રાફ આપણે શું કહીએ છીએ તો કે માત્ર માલા દૂર એતત પશ્ય માત્ર માળા છે દૂર કે બેસેલો આ બધું જોયું સહ સતીગ્રસ્ત સિંહસ્ય સહાયાર્થ તત્ર આગછત કે તે શું કે ઈજા પામેલા કે ક્ષતિગ્રસ્ત સિંહ છે એની મદદ માટે આવ્યો ઔષધાની આની સિંહાસ્ય તે કરોતી કે શું કે ઔષધિ કે ઔષધિ લાવી અને સિંહની તેને શું તો કે સારવાર કરી કતિપય દિનાંતરમ કેટલાક દિવસો પછી સિંહ સ્વસ્થ અભોત કે સિંહ સાજો થયો તથા ચ તસ્ય મિત્ર અભવત અને તે મિત્ર બની ગયો એના પછીને ત્રીજો આપણે જોઈએ સિંહ સિંહ મનુષ્યો સિંહોએ એ અદ્વિતીય મૈત્રી કતિપય વર્ષ પ્રચલિત કે માણસ અને સિંહની આ અદ્વિતીય જોડ કે અજોડ મૈત્રી દોસ્તી છે કેટલા વર્ષો સુધી ચાલી માત્રમાળા નિધન કાલે કે માત્રમાળાના સ્મ મૃત્યુ સમયે અવસાન સમયે દુઃખિત સિંહ દુઃખી પામેલો સિંહ સ્મશાન યાત્રા આપી ગ્છતી કે સ્મશાન યાત્રામાં પણ ગયો સ્મશાન એવ સ વનમ અગચત કે સ્મશાન યાત્રા પછી તે વનમાં ગયો તદાંતર કોઈ જન સિંહ ન પશ્યત કે ત્યાર પછી કોઈ લોકોએ કે કોઈ માણસે સિંહને જોયો નહીં કે ત્યાર પછી કોઈએ સિંહને ક્યારે પણ જોયો નહીં તો અહીંયા શું તો કે અહીંયા આપણું આઠમું ચેપ્ટર મનુષ્ય સિંહો મૈત્રી તે સ્કેમાં તો કે સ્વાપોથીમાં છે એ પૂર્ણ થઈ ગયું કે આપણે સપોથીમાં પણ તે સમજી ગયા તમે પણ તમારી સપોથીમાં પૂરી લેજો ઓકે થેન્ક યુ